नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता। न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 3 ऑगस्ट जोईए आजना समाचार। दारूना कटिंग समय अंजार पोलिस त्राटकी अने 45 लाख नो मुद्दा माल पकड़ी एकनी अटक करी छे। राष्ट्रीय शैक्षिक महासंघ भूजना तालुका यूनिट द्वारा महर्षि वेद व्यासनी स्मृति में गुरुवंदना अने इनाम वितरण कार्यक्रम योजायो। राष्ट्रीय शैक्षिक महासंघ भूज तालुका यूनिट द्वारा कच्छ कल्याण संघ खाते महर्षि वेद व्यासनी पावन स्मृति में गुरुवंदना अने इनाम वितरण कार्यक्रम आयोजन करवामां आव्युं। कार्यक्रम की शुरुआत में दीप प्रागट्य करी महर्षि वेद व्यासनु स्मरण करी गुरुवंदना करवामां आवी हती। त्यारबाद कार्यक्रम मुख्य वक्ता भूपेन्द्र सिंह वाघेला एज्युकेशन इंस्पेक्टर द्वारा गुरुपद महिमा समझावी शिक्षकों ने गुरुपद जाळवा अनुरोध कर्यो हतो। गुरु शिष्य संबंधों अंगे विस्तृत छणावट करी श्रेष्ठ शिक्षकों उदाहरण आपी शिक्षण क्षेत्र उत्तम कार्य करवा आह्वान कर्यु हतु। तेमज गुरु पासे तटस्थता त्याग अने तैयारी जेवी 3 बाबतोनी विशेष अपेक्षा राखी ते अंगे झीणवटपूर्वक समझ आपी हती। आ प्रसंगे अतिथि विशेष राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ जिल्लाना अध्यक्ष श्री रामसंघजी जाडेजाए संगठननी गतिविधिथी शिक्षकोने माहितगार कर्या हता। तेमज 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કક્ષાએ યોજાયેલ વિદ્યાર્થીઓની સ્પર્ધાના અને વિશ્વ યોગ દિવસ દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શિક્ષકોની સ્પર્ધાના કાર્યક્રમમાં વિજેતા શિક્ષકોને ઇનામ આપી મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ નયનભાઈ વાંઝા, તાલુકા અધ્યક્ષ શામજીભાઈ આહિર, તાલુકા મંત્રી પ્રવીણભાઈ ચૌહાણ, તાલુકા સંગઠન મંત્રી મનનભાઈ ઠક્કર તેમજ જિલ્લા અને તાલુકાના કારોબારી સભ્યો તેમજ કાર્યક્રમમાં ભુજ તાલુકાની વિવિધ ગામોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ચૌહાણે કર્યું હતું અને આભાર વિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરી હતી તેવું તાલુકા પ્રચાર પ્રમુખ ભરતભાઈ કામળિયાની યાદીમાં જણાવ્યું હતું। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, તે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે, જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો। માત્ર સંકલ્પ તમારો છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।